હેલો દોસ્તો, જય માતાજી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે અમે બે માણા વાડીએ આવ્યા છીએ. મારું નામ તો તમને ખબર જ છે, કમલેશ વિનુભાઈ મકવાણા, અને મારા વાઈફ છે તો એનું નામ છે ભૂમિકા. તો હવે એ અત્યારે આપણે વાયગા છે 9:30 થવા આવ્યા, અને ઘઉંમાં પાણી ચાલુ છે. તમને પહેલાં એ બતાવી દઉં કે ભાઈ ચાલો ઘઉંમાં પાણી ચાલુ છે. અને અહીંયા જો ખુરશી બુરશીની ફેસિલિટી આજે જૂની પડી હતી, તૂટલી ફાટલી જ અહીંથી તૂટી ગયું બધું. તો એ લઈને આવ્યો, મેં કીધું બે હવા થાય ભાઈ આપણે, તો એ લઈને આવ્યો છું. ને આ અત્યારે જો આમાં પાણી ચાલુ છે, સામેથી પાણી ચાલુ છે, તમને દેખાતો હોય છે, ધોધ પડી રહ્યો છે. અને અહીંયા પાણી આવી ગયું છે, અહીંયા ઠેઠ તો દેખાતું હોય છે તમને. તો પાણી ચાલુ છે અને આપણે પાણી અત્યારે વાળવાનું ચાલુ છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો, તો હવે આપણે લાઈવ ચા બનાવવાનો છે. આજે મૂડ છે ચા પીવાનું, એટલે જો કે ડેઈલી પીતા નથી પણ આજે મૂડ છે. તો આપણે શું કરસ તું? પાણા ગોતસ? હાલો ગોતવો બીજું. આગળ દેશી ચૂલો બનાવીને આગળ જો ચા તૈયાર થાય છે આપણો, તો ભૂમિ વીણે છે પાણા. અને જો પાણા વીણીને આગળ દેશી ચૂલો તૈયાર થાય, તું શું ખાશો? બોર ખાશો? કઈ વાંધો નહીં, બોર ખાતા ખાતા ચૂલામાં બનાવો અને સાફ બનાવો જોરદાર. હવે અહીંયા કે બળતણ તો છે નહીં, સામે પડ્યા છે જો ટીટિયા, સામે પડ્યા, ત્યાંથી લઈ લે, સામે પડ્યા ત્યાંથી લઈ લે, જો એ સાઈડથી હાઠિયું લઈ લે. કપા પેલા વાવેલો હતો ને, એટલે હું તને વીણાવવા લાગુ હાઠિયું. તો અહીંયા પડી આપણો સામા વાળીએ ચા બને મસ્તીનો. તો અત્યારે હાલો થઈ ગયો, આ બસ આટલે તો થઈ જાય આરામથી ચા, હું આટલામાં બની જાય, જમવાનું બની જાય. ગવણી ન હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા સાની અહીંયા એ જ મજા છે. ગવણી લઈ લેવું આપણે નવી, જો આમાં નવરા થાય ને પછી. તો મિત્રો, ઘઉંમાં ડુંડિયું આવી ગઈ, તમે જોઈ લીધું. હવે આમાં ડુંડિયું આવી ગઈ છે બધે, ત્યાં ચૂલો તૈયાર કરે છે, ત્યાં આપણે ડુંડિયું જોઈ લઈ. આ શેઠાનો છે રાપુ, ડુંડિયું આવવા મળી છે અને ઘઉં મસ્તીના થઈ ગયા છે અને પાણી ચાલુ છે. તો ચૂલો તૈયાર થઈ ગયો છે આપણો, એન્ટિક ચૂલો, બાકી જ અહીંયા પડ્યું, એમાંથી લઈ લે. અંદર હશે હોતન, આમાં લગભગ હતું. આ ચા ખાંડના ડબલા છે, આ ખાંડ છે, ખાંડ થોડીક રહી છે, લેવા જવી પડશે. છે એટલે આમાં આમાં છે એટલે ખાંડ. તો આપણે ચૂલો પ્રગટાવી દીધો છે ભૂમિએ. આ જગી ગયો, અહીંયા જગ્યા ને એવું બને નહીં, ઠંડો વાતાવરણ છે ને એટલે એવું લાગે તને. વાડીમાં સા પીવાની મજા જ કઈક અલગ છે. તો મિત્રો, આપણે તપેલી મૂકી દીધી છે ચૂલામાં, તમે જોઈ શકો છો કે આપણે સા બને છે. ત્યાં હું તમને એક વાત કહી દઉં કે ભાઈ જે પણ નવા મિત્રો જોડાના હોય, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને, કમલેશ મકવાણા મિક્સ. અને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હમણાંથી, તો થોડોક સપોર્ટ પણ ઓછો મળે છે. તો મિત્રો, વિડીયો જોતા રહ્યો અને જોવો ચા બને છે. એટલે ત્યાં સુધી મેં કીધું વાત તો કરી દઉં કે નવા મિત્રો જે કાંઈ જોડાય, આપણને થોડો ઘણો એનો સપોર્ટ તો મળે એમ. તો ચા બને છે, આપણે ભૂમિ બનાવે છે ચા, તો ભૂકી નાખી. અને હવે ઘઉં પાકવામાં શું છે કે હવે મહિનો 1.5 મહિનો છે, મહિના દિવસમાં આપણે પાછું તલનું વાવેતર કરવું છે. પાસરું તલ વાવી દઈએ એટલે થઈ જાય ભેગું. ધુવાડો તો થાય જ ને, નાખો એમાં લાકડા, નાખો લાકડા, નાખો તો તાપ થાય. એટલે તે તો મારી હોત ને આછું પડી બાકી નાખ નહી. આગળ હવે જગશે ને તાપે થાય ને સાય બની જાય ને આપણે સા પીશું પછી વાડીએ. વાડીએ છે ને સાહેબ, સા પીવાની મજા જ કઈક અલગ હો, બહુ મજા આવે વાડીએ.
આપણી ઝડપથી સા બની જાય, પાણી ભરી દે ને, પાણી પી લઉં. મિત્રો આગળ સા તૈયાર થઈ જાય ટૂંક સમયમાં, તો તમે જોઈ શકો છો. તો મિત્રો ભૂમિ લઈ આવી છે, પાંદડા કાક સલર ના પાંદડા હોય એવા પાંદડા છે, અને ઈ લઈ આવી છે. હવે સા બની ગયો છે, પાકી ગયો. હા તો સા પાકી ગયો છે. તો મિત્રો સા પીવો હોય તો વિયાવો અહીંયા વિસાવદર ની અંદર, આપણે સહી પ્રોપર. આ મને આમાં આપી દે, સાલિયા ભૂલી ગયા છે ઘરે, એટલે આમાંથી કામ ચલાવવું પડશે. ડબલામાં ગાળવાનું નહીં હોય ને કઈ. તો આજ ભૂમિએ બહુ સારું કામ કર્યું છે, કેમ કે ગવણી ભૂલી ગઈ છે, સાલિયા ભૂલી ગઈ છે. ભાખરી લાવી છો કે ઈ ભૂલી ગઈ, કેમ કે વેલા 5 વાગ્યામાં બે માણા આવી ગયા છે, અને અહીંયા આવીને આ ચા 2 વાર બનાવ્યો છે ને એવું બધું કર્યું છે. અને તમે જોવો છો કે હવે સા બનાવ્યો છે, આગળ નાખશે વાટકીમાં. અહીંયા સા પીવાની કઈક મજા જ અલગ હોય સાહેબ. નાખામાં વાટકામાં હા તો આડું રાખી દો. બસ 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 બસ. તો મિત્રો છા લઈ લીધો છે, તું ભાખરી લાવી છો કે ભૂલી ગઈ લાવી છો? હા તો તું ખાઈ લે, મારે ખાલી સા પીવાનું. ઓહો શું સ્વાદ છે મિત્રો, વાડીએ સા પીવાની કઈક મજા જ અલગ છે. અને એ કામ કરતા કરતા એમાં કાંઈ ઘટે નહીં. આ છે એક દેશી ગામડાની લાઈફ, આ જ જીવવાની મજા છે. કદાચ ઇન્સર્ટ મારો કે ન મારો કાંઈ નહીં, ના આવો કે ન ના આવ્યો, કોઈ કાંઈ ભાવે પૂછતો નથી. આ મજા મજાની લાઈફ એમ, નો ટેન્શન, ઉપાધિવાળું જીવન નહીં એમ. આપણે સિટીમાં રહેતા હોય ને તો ઓલાનો હપ્તો આવી જાય ને ભાડું આવી જાય ને કાંઈ નહીં. અહીંયા ભાડું તો ભરવાનું છે પણ એટલું બધું ન હોય ને. તો મિત્રો ચા પીવાની આવી ગઈ મજા, અને અહીંયા બનાવ્યો ચા, આજે મજા આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ મિત્રોને બતાડીએ કે આપણે જો અહીંયા ચા બનાવીને વાળીએ કેવી મજા આવે, એની ઉપર જ આખો બ્લોગ બનાવ્યો. ને હવે નાકું ભરાઈ ગયું છે, તો હવે નાકું પણ મારે વાળવું પડશે. તો મિત્રો મળતા રહીશું, અને વિડીયો આપણા જોતા રહેજો. અને નવા જે મિત્રો, મેં જેમ કે પહેલાં પણ કીધું કે નવા જે મિત્રો જોડાણા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, અને લાસ્ટ સુધી વિડીયો જોવા માટે આભાર. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.